हाय फ्रेंड्स, गुड મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ઓકે, તો જુઓ આપણે શું શીખ્યા. આપણે કેપિટલ લેટર અને સ્મોલ લેટર શીખ્યા ને આપણે. હે, કેપિટલ લેટર્સ એટલે શું કહેવાય બોલો? પહેલી એબીસીડી, અને સ્મોલ લેટર્સ એટલે બીજી એબીસીડી. બરાબર? તો આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડીના અક્ષરો શીખ્યા. બરાબર? તો હવે તમને પહેલી એબીસીડી અને બીજી એબીસીડી લખતા આવડી ગઈ? ઓકે, જુઓ કેવી રીતના લખવાની છે. તો જુઓ, એ બી શું છે? આ કેપિટલ લેટર. શું છે? કેપિટલ લેટર્સ એટલે પહેલી એબીસીડી. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ. ઓકે, આ થઈ ગઈ આપણી પહેલી એબીસીડી. એટલે હવે સ્મોલ લેટર્સ એટલે કે બીજી એબીસીડી. એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. આ છે કેપિટલ લેટર, આ છે સ્મોલ લેટર્સ. પહેલી એબીસીડી એ થી ઝેડ અને બીજી એબીસીડી એ થી ઝેડ. બરાબર? આ રીતના બે એબીસીડી આપણે શીખ્યા, પહેલી અને બીજી. ઓકે, હવે આમાં જુઓ, તમને એમ પૂછે, હવે આપણું જે એક્ઝામ એટલે કે પેપર સ્ટાઇલ છે, બરાબર, તો પેપર સ્ટાઇલની અંદર તમે જોશો કે આપણો પહેલો પ્રશ્ન શું છે. તો મેં તમને પેપર સ્ટાઇલ લખાવી છે ને, તો એમાં જુઓ પહેલો પ્રશ્ન શું છે. તો કે પહેલી એબીસીડીના ખૂટતા મૂળાક્ષરો લખો. બરાબર? આપણે રિવિઝનમાં જોઈએ કે પહેલી એબીસીડીના ખૂટતા મૂળાક્ષરો લખો. બરાબર? તો અહીંયા તમને ખબર હોવી જોઈએ કે પહેલી એબીસીડી કઈ, તો કે કેપિટલ લેટર. હવે તમને કીધું હોય કે એ આપ્યો હોય, પછી આમ બે આપ્યું હોય, બરાબર, અહીંયા આમ લખ્યું હોય, પછી ઈ એફ અહીંયા બે ખાલી જગ્યા આપી હોય, બરાબર, પછી અહીંયા આઈ હોય, જે હોય, આ રીતના આપી હોય, તો તમારે શું કરવાનું? એ પછી શું આવે? તો કે બી. બી પછી શું આવે? સી. ડી ઈ એફ. એફ પછી શું આવે? તો કે જી. જી પછી શું આવે? તો કે એચ. એચ પછી શું આવે? આઈ. જે. જે પછી ખાલી જગ્યા છે, તો શું આવે? કે. બરાબર? તો આવી રીતના પહેલી એબીસીડીના કીધા છે, એટલે પહેલી એબીસીડીના જે ખૂટતા મૂળાક્ષરો હોય એ આપણે લખવાના. બરાબર? તો સમજાઈ ગયું બધાને કે પહેલી એબીસીડીના ખૂટતા મૂળાક્ષરો લખો, એટલે આ રીતના જે ખાલી જગ્યા આપી હોય, બરાબર, કે એ પછી શું આવે, બરાબર, બી પછી શું આવે, તો એ રીતના આપણે જે ખૂટતા મૂળાક્ષરો હોય તે લખવાના છે. ઓકે, સમજાઈ ગયું? ચાલો હજુ એકવાર જોઈ લઈએ. ચાલો, ખૂટતા મૂળાક્ષરો લખો. તો એમ પછી શું આવે? તો કે એન. એન પછી ઓ આપેલું છે, તો ઓ પછી શું આવે છે? તો કે પી. પી પછી ક્યુ આપેલું, ક્યુ પછી શું આવે? આર. આર પછી એસ. ટી આપેલું છે, તો શું આવે? યુ. વી.
W X Y અને Z બરાબર. તો આ રીતના કૂર્તા મૂળાક્ષરો આપણે લખવાના, જે કીધા હોય કે એ પછીનો કૂર્તો મૂળાક્ષર છે તો શું આવે, બી પછીનો કૂર્તો મૂળાક્ષર છે તો શું આવે, વાય પછી કૂર્તો મૂળાક્ષર છે ખાલી જગ્યા આપી છે તો એમાં શું આવશે, તો કે ઝેડ બરાબર. તો આ રીતના જે આપણો પહેલો પ્રશ્ન છે કે પહેલી એબીસીડીના કૂર્તા મૂળાક્ષરો લખો, તો એ આ રીતના આપણે લખવાનો છે. હવે જુઓ ક્વેશ્ચન ટુ શું છે, તો ક્વેશ્ચન ટુ ની અંદર કેપિટલ અક્ષરો સામે તેમના બીજી એબીસીડીના અક્ષરો લખો બરાબર. તો અહીંયા શું કીધું છે, કેપિટલ અક્ષરો એટલે કે પહેલી એબીસીડી બરાબર, પહેલી એબીસીડી સામે તેમના બીજી એબીસીડીના અક્ષરો લખો. તો અહીંયા તમને એ આપ્યું હોય તો અહીંયા બીજી એબીસીડીનો અક્ષર શું થાય, તો કે એ. આવી રીતના લખવાનું. અહીંયા બી હોય તો અહીંયા બીજી એબીસીડીનો બી કેવો થાય, તો કે આવો. અહીંયા એક્સ હોય તો કે બીજી એબીસીડીનો એક્સ કેવો થાય, તો કે આવો. અહીંયા વાય હોય તો કે બીજી એબીસીડીનો વાય કેવો થાય, આવી રીતના બરાબર. તો આ રીતના પહેલી એબીસીડીની સામે એના બીજી એબીસીડીના મૂળાક્ષરો લખવાના છે. અહીંયા સી છે તો સી ક્યાં નાનો, તો કે આવો બરાબર. અહીંયા ડી છે તો કેવો ડી થાય, આવો. પછી ઈ છે તો બીજી એબીસીડીનો ઈ આવો થાય. એફ તો એફ, એચ તો એચ, ઓકે. આ રીતના આપણે લખવાનું છે, કેપિટલ અક્ષરો સામે તેમના બીજી એબીસીડીના અક્ષરો આપણે લખવાના છે. ઓકે, સમજાઈ ગયું. ચાલો હવે તમારે મને જવાબ કહેવાનો છે. ઓકે ચાલો, ચાલો તમારે મને કહેવાનું છે કે આમાં જે કેપિટલ અક્ષરો છે એની સામે બીજી એબીસીડીના અક્ષરો કયા થાય. આ સી છે તો બીજી એબીસીડીનો સી કેવો થાય, તો કે આવો. આ ડી છે તો બીજી એબીસીડીનો ડી આવો. એફ છે તો બીજી એબીસીડીનો એફ આવો. આઈ છે તો આઈ કેવો થાય, આવો. જે છે તો જે કેવો થાય, આવો. એમ છે તો એમ, ક્યુ છે તો કેમ થાય, આવી રીતના. આર છે તો આમ, ટી છે તો આમ, ઓકે. આ રીતના આપણે પહેલી એબીસીડીના કેપિટલ અક્ષરો સામે બીજી એબીસીડીના એના અક્ષરો લખવાના છે. તો આ બધાને આવડશે બરાબર. તો આ હતા આપણા ક્વેશ્ચન વન અને ક્વેશ્ચન ટુ, તમારે આવી રીતના લખવાનો છે. હવે આ બધું ક્યારે લખી શકશો, કે તમને બીજી એબીસીડી અને પહેલી એબીસીડી આવડતી હશે તો. એટલે તમારે શું કરવાનું છે, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી તૈયાર કરી લેવાની છે. ઓકે, તો ક્વેશ્ચન વન અને ક્વેશ્ચન ટુ આવી રીતના લખવાનો, એનો જે એક્ઝામ્પલ સાથે આપણે તમને સમજાયું. હવે જુઓ પેજ નંબર 34 બરાબર, પેજ નંબર 34 ઉપર જ્યાં આપણે સ્મોલ લેટર્સના અક્ષરો પૂરા થાય છે બરાબર, એના પછી અહીંયા જુઓ ફોન ટાઈમ આપેલું છે, આપેલું છે ને ફોન ટાઈમ બરાબર. તો એની અંદર અહીંયા એ થી ઝેડ એટલે કે કેપિટલ લેટર્સ, અને આ એ થી ઝેડ એટલે કે સ્મોલ લેટર્સ, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી. ઓકે, તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે, તમારે હોમવર્કની અંદર એ થી ઝેડ અને A to Z લખવાના છે. સેમા વર્કબુકમાં આની અંદર જ. ઓકે, પેજ નંબર છે 34.
बराबर वर्कबुक नी अंदर ज तमारे लखवानू छे। ओके समझाई गयू? तो आज नो रिविजन आपणे अहीं सुधी, बीजू नेक्स्ट लेक्चर मां जोईशुं। ત્યાં સુધી બાય।